નમસ્કાર મિત્રો, હાલમાં જ યુએસ દ્વારા આઈએસઆઈએસ ની સાઇટ ઉપર અટેક કરવામાં આવ્યો હતો. કારણ કે આઈએસઆઈએસ ઉપર એવો આક્ષેપ હતો કે તેમને ડેમેસ્કસ જે એરિયા છે તેમાં કેમિકલ વેપન્સનો યુઝ કર્યો છે, અને આ જ વર્ષે ભારત તે એક આવા જ ગ્રુપમાં તેની એન્ટ્રી થઈ છે. તો આજે આપણે એક એવા જ ગ્રુપની વાત કરવા જઈ રહ્યા છીએ જે આ બે વસ્તુઓને કનેક્ટ કરી રાખે છે. તો આજે આપણે ઓસ્ટ્રેલિયન ગ્રુપ, ઓસ્ટ્રેલિયન સંગઠનની વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઓસ્ટ્રેલિયન સંગઠન તે એક અનઔપચારિક ગ્રુપ છે, એક સંઘ છે જેની સ્થાપના 1985માં થઈ હતી. 1980માં ઈરાક દ્વારા એક બહુ મોટો એટેક તે ઈરાન પર કરવામાં આવ્યો હતો, જેની અંદર ઈરાક દ્વારા અથવા તો દુનિયાના દેશોમાં સૌથી પહેલી વાર કેમિકલ વેપન્સનો યુઝ કરવામાં આવ્યો હતો સિવિલિયન્સ ઉપર, જે જીનીવા કન્વેન્શન પ્રમાણે તે ઇલીગલ કહેવાય છે. તો ઈરાક દ્વારા સૌથી પહેલી વાર આવી રીતના માસ રીતે કેમિકલ વેપન્સનો યુઝ કરવામાં આવ્યો ઈરાન પર. એ પછીથી દુનિયાને એવી જાણ પડી કે આપણી પાસે એક એવું સંગઠન હોવું જોઈએ કે જે કેમિકલ વેપન્સ અને તેની બધી મટીરિયલ્સનો સંગ્રહ કરે અને બીજા દેશો પાસે તે એક્સપોર્ટ ન થાય તે ધ્યાન રાખે. તો તે માટે જ આ ગ્રુપનું સંગઠન ગઠન કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઓસ્ટ્રેલિયન ગ્રુપ. આ ગ્રુપ તે ઓસ્ટ્રેલિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, અને આ ગ્રુપનું તે પ્રથમ કાર્ય જ એ છે કે તે કેમિકલ વેપન્સ અને બાયોલોજિકલ વેપન્સ જે યુઝ થઈ શકે છે સિવિલિયન્સ ઉપર અને કોઈ પણ નાગરિક ઉપર અથવા તો મિલિટરી યુઝ પણ આનો થઈ શકે છે, તો તેનો જે નિકાસ થાય છે તે રોકવો અને એવા જ દેશો પાસે આ વેપન્સ અથવા તો આવી ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ કે જે આનો ખોટી રીતે દુરુપયોગ ન કરે. આ ગ્રુપની સૌથી પહેલી બેઠક તે 1985માં બ્રુસેલ્સમાં યોજાણી હતી, જે બેલ્જિયમમાં છે. ત્યારે આ સંગઠનમાં ખાલી 15 જ દેશ હતા. ધીમે ધીમે આ ગ્રુપમાં તેની સંખ્યા વધતી ગઈ અને છેલ્લો દેશ તે મેક્સિકો બન્યો, જે 42મો દેશ બન્યો 2013માં. આ જ વર્ષે ભારતને પણ આ ગ્રુપમાં એન્ટ્રી મળી છે, એટલે ભારત આ ગ્રુપનો 43મો મેમ્બર કહેવાય છે. આ ગ્રુપ તે બહુ જ રીતે સફળ થયું છે કેમિકલ અને બાયોલોજિકલ વેપન્સનો નિકાસ કરવામાં, કારણ કે ઓલમોસ્ટ બધા દેશો પાસેથી કેમિકલ અને બાયોલોજિકલ વેપન્સ તે બહુ ઓછા અથવા તો તે લોકોએ નષ્ટ કરી નાખ્યા છે. અને આવા તમને બહુ જ ઓછા કિસ્સાઓ મળશે કે કેમિકલ અથવા બાયોલોજિકલ વેપન ક્યાંય પણ યુઝ થયા હોય, કારણ કે તે બહુ જ હાર્મફુલ કહેવાય છે. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ કંઈ કેમિકલ નાખી દો અથવા તો કોઈ બાયોલોજિકલ વેપન જ્યારે યુઝ કરો ત્યારે તમારી થોડાક માત્રામાં વધારે ઇફેક્ટ જોવા મળે છે. એટલા માટે જ આ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. આ ગ્રુપના જેટલા મેમ્બર છે તે લોકોનું એવું જ કાર્ય હોય છે કે આપણે બાયોલોજિકલ અથવા તો કેમિકલ વેપન્સના કોઈ પણ મટીરિયલ અથવા તો તૈયાર થયેલા વેપન્સ તે કોઈ એવા દેશને ન આપીએ કે જે તેનો દુરુપયોગ કરે. એટલા માટે ઇન્ડિયાની આ આખો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ઇન્ડિયાએ કોઈ દિવસ કોઈ દેશ ઉપર કોઈ પણ પ્રકારનો વેપન જે નુકસાન કરી શકે તે યુઝ નથી કર્યો, તે માટે તેને ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં એન્ટ્રી મળી છે. આ ગ્રુપમાં એન્ટ્રી મેળવવા માટે અગાઉ બે સંધિ છે જે તમારે સાઇન કરવી પડે, જે ઇન્ડિયાએ સાઇન કરેલી છે. તે બે સંધિના નામ છે, પહેલી છે બાયોલોજિકલ એન્ડ ટોક્સિન્સ વેપન કન્વેન્શન અને બીજી છે કેમિકલ વેપન્સ કન્વેન્શન. આ બે સંધિ જો સાઇન કરી હોય તો જ તમને ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં એન્ટ્રી મળી શકે છે. તો આ ગ્રુપ તે મહત્વનું છે કરંટ અફેર્સના બાબતે પણ, અને આ જ વર્ષે ભારતની આ ગ્રુપમાં એન્ટ્રી થઈ છે, જે તેની આગળ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં એન્ટ્રી નક્કી કરી શકે તે આવું ગ્રુપ છે.